નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે આપણે આજનું તમારું જે બોર્ડનું પેપર છે ગુજરાતીનું તો ગુજરાતીનું સંપૂર્ણ પેપર છે એનું સોલ્યુશન છે જોવાના છીએ એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં ખાસ કોમેન્ટ કરી દેજો કે તમારે આજનું પેપર છે કેવું ગયું છે ને તમારે કેટલા માર્ક્સ છે આવશે એમાં બરાબર ચાલો આપણે બધા વિભાગ જેનું સોલ્યુશન છે આપણે જોઈએ સોલ્યુશન જોઈએ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે એ દબી દો જેથી કરીને જે પણ નો વિડીયો અત્યારે તમારા સુધી પહોંચી જઈએ ચાલો તો પહેલાં આપણે જોડકા જે છે એમાં પાત્ર અને કૃતિ જણાવવાની છે તો ફોરમ છે તો એની કૃતિ કઈ છે તો કે ફોરમ જે છે એ રેસનો ઘોડો બરાબર પછી ગોવિંદ હેમાસુ ચોપડાની ઇન્દ્રજાળ પછી અંબા આંબા પટેલ તો આંબા પટેલ છે ઘોડીની સ્વામી ભક્તિ અને માણેક છે એમાં શું આવશે જન્મોત્સવ બરાબર એની કૃતિ એ છે ચાલો ત્યારબાદ છે કે ભાઈ ખાલી જગ્યા જે પૂર્વાની છે આપણે કે નરેને ખાલી જગ્યાએ તાલીમ મેળવી હતી શેની આવશે વન સંરક્ષણની તાલીમ મેળવી હતી છઠ્ઠું છે કે આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે આ વાક્ય કોણ બોલે છે ડુંગરની પત્ની બોલે છે ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે તો શું આવશે એમાં કારણે સાગના ઝાડ લાગે છે કે મનુષ્ય ખાલી જગ્યા જેવો છે કોના જેવો છે તો કે છાસ જેવો છે બરોબર ચાલો ત્યારબાદ એક વાક્યમાં પ્રશ્ન લખવાના છે કે ભાઈ આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો કે રેવાડ ચાલ હતી કેવી ચાલ હતી રેવાડ બરાબર પછી અંકિતે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા અંકિતને તો કે મહાભારત અને રામાયણ જે પુસ્તકો જે છે આ ભેગા ભેટમાં મળ્યા હતા બરાબર ત્યારબાદના કોઈ પણ બે ક્વેશ્ચન લખવાના છે કાલનું પેપર આપ્યું એમાં જોયો છે તમને ક્વેશ્ચન છે જોવા મળશે કે લેખકે છત્રી ખોવાય ન જાય માટે કઈ સલાહ અમલમાં મૂકી તો તમે ખ્યાલ છે કે ભાઈ એમાં એની ઉપર જે એડ્રેસ છે લખવાનું એવું કીધું હતું બરાબર પછી ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા શું કહ્યું અને લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે અને કેમ બરાબર ગઈકાલના પેપરમાંથી ઘણા બધા ક્વેશ્ચન આપણે જે પેપર મૂક્યું તેમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે એમાં પૂછાયેલા છે બરાબર ચાલો ત્યારબાદ છે વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાં ચાંદલીઓ જે છે એ કૃતિ અને સાહિત્યનો પ્રકાર ચાંદલીઓ છે એ શું છે તો કે ચાંદલિયો છે લોકગીત છે પછી દીકરી તો કે દીકરી જે છે એ ગઝલ છે વતનથી વિદાય થતાં એ એક સોનેટ છે અને વૈષ્ણવજન જે છે એ એક પદ છે બરાબર તો આ રીતના જેને પર લેખાશે એને બધા માર્ક છે કમ્પ્લીટ પૂરેપૂરા આવશે ખાસ એક એક માર્ગના ક્વેશ્ચન છે એમાં બધાને તકલીફ પડતી હોય છે બરાબર ચાલો ત્યારબાદ જે ખાલી જગ્યા છે વિવિભાગની અંદર વિભાગ બરાબર તો કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે કોની તો કે મોર પીંછ ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે પછી શિલ્લવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય શું થાય તો કે ચારિત્રવાન થાય સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે કોણ લઈ જાય તો કે સ્વજન સુધી દુશ્મનો લઈ જશે ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો કે દેશ દીપક બનવું દુર્લભ છે આ ક્વેશ્ચન છે એ પણ એ પેપરમાં હતો બરોબર ચલો ત્યારબાદ છે કે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો કે છાની રીતે નિહાળવાનું કહે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કવિ ક્યાં વૃક્ષ નીચે બેઠા હતા તો કે મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા બરાબર ત્યારબાદ પણ બે ક્વેશ્ચન લખવાના છે રાજેન્દ્ર શાહ આપણી વ્યવસ્થામાં કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે સત્યના આયુધની કઈ અને દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એ બેમાં સો તફાવત છે બરાબર એ પણ નીચેના ક્વેશ્ચન છે બે ત્રણ ત્રણ માર્કના ક્વેશ્ચન છે બરાબર એ પણ આપણે પેપરમાં છે હતા ત્યારબાદ છે વિભાગ સી જોઈએ આપણે તો વિભાગ સીની અંદર તમારે હવે એમાં ગ્રામર વિભાગ તમારો જે છે કે સાચી જોડણી છે પછી સંધિ જોડવાની છે તો સાચી જોડણી છે એમાંથી લખવાની છે પ્રતિબિંબ તો પ્રતિબિંબમાં શું થશે તો કે પ્રતિબિંબમાં બંને છે એ થઈ જશે પ્રતિબિંબ બરાબર એટલે વચ્ચેનો ઓપ્શન જે છે એ સાચો છે પછી ગીરી છે એમાં તો કે ગીરીમાં પણ બંને છે રસ્વ થશે એટલે બીજો ઓપ્શન છે આવશે ત્યારબાદ છે શબ્દની સાચી સંધિ જોડો તો પો પ્લસ અન એટલે શું થાય તો કે પવન બરાબર શું થશે પવન તો એનો જવાબ આવશે પવન ત્યારબાદ છે કે સમાસ ઓળખવાનો છે દાવ પેચ દાવ અને પેચ એટલે શું આવશે દ્વંદ સમાસ બરોબર એમાં શું આવશે સમાસ પછી કે નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદ થતો જણાવો તો ખાદ્ય જો છે એટલે શું થાય ખાધ એટલે ખોટ અને ખાદ્ય એટલે શું થશે અનાજ થશે બરોબર આ જોડણી ભેદનો અંત છે એકમાં ખાલી ખાધ છે ખાદ અને બીજામાં છે ખાદ્ય બરોબર તો ખાદ એટલે શું થશે ખોટ થશે ને ખાદ્ય એટલે અનાજ થશે બરોબર ચાલો ત્યારબાદ સાડત્રીસમો ક્વેશ્ચન છે કે માણેકના કરુણ ચિત્ર ચિત્તકારે તેમનો પીછો પકડ્યો આ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવવાનો છે તો આ અલંકારમાં શું આવશે તો કે સજીવારોપણ અલંકાર થશે પછી સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો સામાજિક એમાં શું આવશે તો કે પર પ્રત્યય રહેલો છે બરાબર ત્યારબાદ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો ઉજ્જળ ઉજ્જળ એટલે શું થાય વેરાન વેર વિખેલું અને ગીરા એટલે શું થાય તો કે વાણી ગીરા એટલે વાણી બરાબર ચાલો ત્યારબાદ ચાલીસમો ક્વેશ્ચન છે કે લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો લાચારી એટલે શું થાય તો કે ભાવ વ્યક્ત છે જોડાયેલો નિયર એટલે શું થશે ભાવવાચક સંજ્ઞા થશે બરાબર ચાલો ત્યાર પછી કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો એમાં શું છે તો કે નવ મેજા પડવા નવ મેજા પડવા એટલે શું થાય તો કે ખૂબ મુશ્કેલી આવી પડવી ચિંતાની ક્યાંયથી ન તૈયારી હોય ત્યાંથી મુશ્કેલી આવી જાય એટલે શું થાય નવ નેજા પડવા પછી છે બાંધી મુઠી લાખની બાંધી મુઠી લાખની બરાબર ખોલો તો રાખની એટલે આમાં શું છે તો કે ભાઈ બાંધી મુઠી લાખની કહેવતનો અર્થ કે જ્યાં સુધી તમારું સિક્રેટ આપણે કહીએ તમારી પાસે રાખો ત્યાં સુધી વધારે સારું ઘરની વાત ઘર મારીએ તો વધારે સારું બરાબર એ રીતનાનો કહેવતનો અર્થ થશે ત્યારબાદ છે કે નીચેના શબ્દસમૂહ સમૂહ માટે એક શબ્દ લખો જેને કોઈ રોગ નથી એ શું હોય તો કે નિરોગી જેને કોઈ રોગ નથી એટલે નિરોગી પછી શબ્દ માટે વિરોધી શબ્દ લખો વિરોધી શબ્દ સ્થૂળ તો સ્થૂળ એટલે વિશાળ અને એનો વિરોધથી શબ્દ થશે સૂક્ષ્મ બરાબર સ્થૂળ એટલે શું થશે સૂક્ષ્મ ત્યારબાદ પિસ્તાલીસમું છે કે નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો જો કરતરી અને કર્મણી પોલીસે ચોરને પકડ્યો અથવા એમાં શું થાય કર્મણી તો કે પોલીસ દ્વારા પકડાયો બરાબર કોકનું નામ પણ લગાડી શકો તમે આને પોલીસ દ્વારા ચોરને પકડાવ્યો બરાબર એ રીતનું વાક્ય છે તમે લખી શકો પછી તળપદા શબ્દનું રૂપ સાચું હેર એટલે શું થાય તો કે શહેર હેર એટલે શું થાય શહેર બરાબર ચાલો ત્યારબાદ સુડતાલીસમું છે કે ભાઈ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીનો પ્રકાર જણાવો શીલવંત સાધુને વારે વારે નમીએ જો આમાં બે આવશે શિલ્વંત સાધુ સિલ્વંત ગણે સિલવંત સિલવંત તો એમાં શું આવશે ગુણવાચક સારો ગુણ છે અને વારે વારે શબ્દોને અનુસરીને શું આવશે રીતિવાચક વિશેષણ આવશે બરાબર તો ખાસ આ બે માંથી એક આવી શકે છે ચાલો ત્યારબાદ છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી એનો પ્રકાર લખવાનો છે ખીચડી મને બહુ ભાવે બહુ તો શું થાય એ માત્રાસૂચક શું થશે માત્રા સૂચક ક્રિયા વિશેષણ એમાં થશે પછી ત્યારબાદ છે કે તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો તો ત પછી રૂ ન અને આ બરાબર આ એના ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે બરાબર સંધિ છોડી છે એક પ્રકારે ત્યાર છે કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો કે રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું તો રીછના હુમલાથી એક સુરતી કુટુંબને બચાવ્યું અહીંયા આગળ કોઈનું નામ પણ લખાવી શકો લગાડી શકો તમે અહીંયા કે ભાઈ આના દ્વારા રીછના હુમલાથી એક સુરતી કુટુંબને બચાવ્યું ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો છંદ લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તે શું કયો છંદ છે તો કે ચોપાઈ છંદ કયો આવશે એમાં ચોપાઈ બરાબર પછી મભોના તત ગાગા આ કયા છંદનું બંધારણ છે તો બધાને આવડે આગ્યો આવે તો કે મંદાક્રતા છંદનું બંધારણ છે ક્લિયર ચાલો ત્યારબાદ છે અર્થ વિસ્તાર છે દસ પંદર વાક્યમાં કરવાનો છે પંક્તિનો કે ભાઈ સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે અથવા તો મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ આ બે પંક્તિ જે છે એનો અર્થ વિસ્તાર છે કરવાનો છે બેમાંથી કોઈ પણ એકનો પછી તમારા શાળામાં યોજાયેલો વૃક્ષારોપણ કાર્યક્રમનો જે અહેવાલ છે એ એકસો શબ્દમાં લખવાનો છે વૃક્ષારોપણ થયું હોય ત્યારે શું શું થયું હોય બરાબર એનો આખો અહેવાલ એક તૈયાર કરવાનો છે પછી ગદ્યખંડ છે એનો તમને ખ્યાલ છે એ પ્રમાણે એકના છેદમાં ત્રણ ભાગમાં આપણે ત્રીજા ભાગમાં છે એનો સંક્ષેપ કરવાનો છે સંક્ષેપીકરણ કરવાનું છે અને એનો શીર્ષક લખવાનો છે ખાસ તમે શીર્ષક શું લખ્યો એ શીર્ષક કોમેન્ટ બોક્સમાં જણાવજો બરાબર અને ગમે એક વિષય ઉપર બસો પચાસ શબ્દમાં કે આપણા ઘડવૈયા બરાબર બંધારણના ઘડવૈયા આપણે ઘડવૈયા બાંધવા આપણે બરાબર આપણા ઘડવૈયા બાંધવું આપણે એ એના ઉપર છે પછી મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી બરાબર આ આની ઉપર તમારે છે એ કોઈ એક ઉપર નિબંધ તમારે આમાંથી લખવાનો છે બરાબર તો આ રીતનું તમારે જે છે એ ગુજરાતીનું પેપર છે એ હતું હવે આમાંથી તમને કાંઈ ડાઉટ હોય કાંઈ ન સમજાણવું હોય બરાબર તો ખાસ કોઈપણ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમારે કેટલા માર્ક્સ થાય છે પેપરમાં બરાબર એ ખાસ તમારા માર્ક જે છે એ કોમેન્ટ કરીને જણાવજો બરાબર ચાલો બીજા આવા પેપર સોલ્યુશન જોવા માટે બીજા મોસ્ટ હેવી પેપર જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય બરાબર ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં આવજો મિત્રો જય હિન્દ જય ભારત